नमस्कार, आप जरा शो बुलेटिन इंडिया ने हमारी विशेष रजूआत खेती मारू स्वाभिमान। खेती ना दररोज ना कार्यक्रम में अपने खेती विषय घनी बधी माहिती मेळवीए छे, एवी माहितीओ पण अपने मेळवीए छे जे आज सुधी आपने खबर नथी होती। खेडूतोने आटला वर्षोनो अनुभव होय छे, ए कोई पण पाकनुं वावेतर करता होय तो ए वावेतरनी एमने संपूर्ण माहिती होय, पण ज्यारे आपणे खेती नथी करता त्यारे खेती विशेनी अमुक એવી વાતો જે છે એ આપણે જાણીએ ત્યારે આપણે પણ આશ્ચર્ય જણાતી હોય। તો આજે એવા જ એક પાક ઉપર આપણે વાત કરવી છે અને એમાં છે ડાંગર। ડાંગરના પાક વિશે આપણે વાત કરવી છે। આપણી સાથે ખેડૂત જોડાયા છે વડોદરાથી, કંચનભાઈ આપણી સાથે જોડાયા છે, કંચનભાઈ રાઠવા, અને ખેતી નિષ્ણાત ચંદ્રકાંત શેઠ આપણી સાથે જોડાયા છે। બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમમાં। જે રીતે આપણે અલગ અલગ પાકો વિશેની અલગ અલગ માહિતી મેળવતા હોઈએ, જેમ કે બાગાયતી પાક હોય તો એની એક પોતાની ઓળખ છે, એને વાવેતર પહેલા જમીનને કંઈક અલગ રીતે તૈયાર કરવાની હોય, એને વાવેતર કરતી વખતે કંઈક અલગથી ધ્યાન રાખવાનું હોય, એના સિવાય વાવેતર થયા પછી એ વૃક્ષને કઈ રીતે, એ છોડને કઈ રીતે ધ્યાન રાખવું, એ એની પોતાની ઓળખ છે। જ્યારે આજે આપણે ડાંગરના પાક વિશે વાત કરવા જઈએ છીએ ત્યારે સૌથી વધારે ભારતમાં જો કોઈ વસ્તુ ખવાતી હોય ખાદ્ય પદાર્થમાં તો એ છે ચોખા, ડાંગર। હવે આ વસ્તુને જ્યારે ઉગાડવામાં આવે છે ને ત્યારે કઈક અલગ પદ્ધતિથી એને ઉગાડવામાં આવે છે। એની જે પદ્ધતિ છે ને એ આપણે ખાલી જાણીએ ને તો પણ આપણે આશ્ચર્ય જણાશે। આપણી સાથે ખેડૂત છે, એમને જ પહેલા પૂછીશું। કંચનભાઈ, જે રીતે ડાંગરનું વાવેતર કરવામાં આવે છે તો એના બીજની પસંદગી તમે કઈ રીતે કરો? ડાંગરના પાકને અંદર જે બીજ પસંદગી કરવામાં આવે છે એ પોતાની જમીન અનુકૂળ પ્રમાણે બીજ પસંદ કરતા હોય છે। કેટલાક લોકો અમારા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં અત્યારે ઓરણી ડાંગર કરતા હોય છે, કપાસના ચાસમાં ઓરવાની વાવેતર કરતા હોય તો એ રીતનું બીજ દેશી અલગથી પસંદ કરતા હોય છે। જ્યારે ક્યારી તરીકેનું વાવેતર કરવાના હોય તો એ લોકો ક્યારીમાં કઈ ડાંગર થઈ શકે, ગુજરાત 70 કે મોતી ગોલ્ડ, આવા અનેક જાતના બિયારણો બજારમાંથી મળતા હોય છે, એ લોકો અનુભવેલા બિયારણો ખરીદતા હોય છે। હવે જે રીતે બિયારણ ખરીદવાની વાત છે, ચંદ્રકાંતભાઈ મને એક સવાલ થઈ રહ્યો છે, જે રીતે ડાંગરનું વાવેતર કરવામાં આવે એમાં આમ જોઈએ તો આપણે ખેતરમાં પાળી બાંધીને એમાં પાણી ભરી રાખીને પછી એનું વાવેતર થતું, એટલે આપણે જોઈ શકીએ કે અન્ય પાકોને તો પાણી પીવડાવવાનું હોય જયારે એમાં ભરેલું હોય છે, તો ડાંગરને એક ઓછા પાણીની જરૂર છે એવું પણ કહી શકાય, તો એ કઈ રીતે શક્ય બને? ડાંગર મૂળભૂત રીતે વોટર લવિંગ એટલે પાણીનો, પાણીને જ એને પસંદ છે, અને પાણી, તમે પાણી વગર એ મજા ના આવે એમાં એ પાક કરવાની। એટલા માટે તમે જો પંજાબ હરિયાણા જ્યાં નહેરોને ખૂબ સગવડ છે ત્યાં સૌથી વધુ ડાંગરનો પાક થતો હોય છે। તો આપણા ગુજરાતમાં પણ જે નહેર વિસ્તાર છે જ્યાં પાણીની ફૂલ સગવડ છે તે વિસ્તારમાં ખેડા જિલ્લા છે, આણંદ જિલ્લો છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, એ બધા વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં ડાંગર નથી થતી કારણ કે ત્યાં પાણીની એટલી બધી સગવડ નથી, એટલે પાણી એ એસેન્શિયલ છે। પ્લસ એને ક્યારીની જમીન બનાવવી પડે, અને એ જમીન એકવાર ક્યારી માટે બનાવી એ પછી બીજા કોઈ પાક માટે એને ઉપયોગ ન થાય જનરલી, એ પછી એની અંદર અમુક પાક જ લઈ શકાય, બીજા બધા પાકો માટે લિમિટેશન થઈ જતી હોય છે। એટલે ક્યારીની સ્પેશિયલ જમીન એને બનાવવી પડે, થોડી જમીન સમથળ હોય એનાથી થોડી કુંડી બનાવી જેથી પાણી એની અંદર સ્ટોરેજ રહે, એટલે પાણી એ સૌથી મહત્વનું છે। હવે પાણી તમારે આવ્યું એટલે રોગ આવે, ફૂગજન્ય બીમારી આવે, આ બધું જ આવે, અને આ બધા જ નો સામનો કરીને તૈયાર થાય એ ડાંગર, ને એમાંથી થતો ચોખા એ આપણે જે ખાઈએ છીએ તે, તો આ સૌથી મહત્વનો પાક છે। આખા વિશ્વમાં આપણે 20% જેટલું ઉત્પાદન ચોખાનું ઇન્ડિયામાંથી થાય છે, અને વિશ્વના મોસ્ટ ઓફ બધા ભાગોમાં, એશિયાના તમામ ભાગોમાં આ ડાંગરનું ઉત્પાદન થતું હોય છે, જાપાન છે, મલેશિયા છે, ચાઇના છે, અને આપણું સ્ટેપલ ફૂડ છે, આપણા ખોરાકની અંદર વણાયેલી બાબત છે, એને આપણે ભાત કહીએ છીએ, રાઈસ કહીએ છીએ, કે ચોખા કહીએ છીએ, તે આપણા જીવનમાં સવાર સાંજ વણાયેલી બાબત છે, તો આ ચોખાનું પાણીની અંદર એ થતું હોય છે,
અને પાણી જો ઓછું મળે તો તકલીફ થતી હોય છે, એની અંદર દાણા પોષાતા નથી હોતા. જી બિલકુલ, એટલે જે રીતે એને વાવેતર કરવાની પદ્ધતિ છે એ કઈક અલગ જ છે. કંચનભાઈ, જે રીતે અન્ય પાકોનું વાવેતર થતું હોય તો એમાં પાણી વધે તો પણ રોગ આવતો હોય, પાણી ઘટે તો પણ એ રોગ આવતો હોય છે. સવાલ અહીંયા એ થાય છે કે સૌથી વધારે રોગ પાણી વધી જવાથી ફૂગના કારણે આવતો હોય, તો ડાંગરમાં ક્યાં ક્યાં રોગ આવે છે અને એનું નિવારણ શું કરો તમે? ડાંગરમાં સૌથી પહેલો રોગ વધારે પડતું પાણી ભરાવાના કારણે, અથવા તો જો કોઈ ખેડૂત આમ ક્યારી વાળી ડાંગર કરતા હોય અને છાણિયું ખાતર જો વધારે પ્રમાણમાં નાખવામાં આવે તો કોવાળા વાળું છાણિયું ખાતર હોવાના કારણે જમીનની અંદર જીવાત ઉપદ્રવ વધવાની શક્યતાઓ રહેલી હોય છે, જેના કારણે ક્યારીની ડાંગર જે કરતા હોય એવા ખેડૂતોને ખાસ અપીલ કે છાણિયું ખાતરનું પ્રમાણ ઓછું નાખવું, માપસર નાખવું, અને કોવાળા વાળી જગ્યા જો પાણી સંગ્રહ થતો હોય અને પાણી જો જમીન શોષાતું ના હોય એવી જગ્યા પર ખરેખર ડાંગરનું પ્રમાણમાં રોગ વધુ પ્રમાણમાં આવતો હોય છે. જ્યારે ખેડૂતો કેટલાક ઓરણીથી ડાંગર કરતા હોય, કપાસનો ચાસ ને એક ચાસ ડાંગર ઓરણ કરતા હોય, તો એવા જમીનની અંદર જીવાતનું પ્રમાણ ઓછું નહિવત પ્રમાણમાં જોવા મળે છે. તો એવા સમયે આપણે ડાંગરની અંદર મોનોકોટોફોસ ગમે તે પ્રકારની જીવાત નિયંત્રણ માટે દવા છાંટી શકાય. બિલકુલ, એટલે રોગ તો એમાં પણ આવે છે, પરંતુ પાણી વધી જવાથી, તમે કહ્યું કે પાણી વધી જવાથી, તો હવે મને હજુ એક સવાલ થયો કે જયારે ખેતરમાં જ ક્યારી બનાવીને એમાં જ પાણી ભરીને જયારે વાવેતર કરવાનું હોય તો ખબર કઈ રીતે પડે કે આટલું પાણી ભરવાનું છે, આટલું બરાબર છે, આટલું વધારે નથી થતું? એ માપ તમે કઈ રીતે કાઢો કે ઇંચ જોઈને કાઢો? કેમ કે કોઈ વાસણમાં કે એમાં ભરવાનું હોય તો આપણે અંદાજ હોય કે આટલા લીટર નાખવાનું છે, આટલું થવું જોઈએ, ખેતરમાં કઈ રીતે માપ નીકળે? ખેતરની અંદર જ્યારે આપણે ક્યારીની અંદર ધરું તૈયાર કર્યા પછી ડાંગરનું વાવેતર ફેર રોપણી કરવાનું થાય તો ખેતરમાં ખેડૂતને પોતાની જમીનનો ખ્યાલ જ હોય કે આ જમીનની અંદર એક બે દિવસમાં પાણી શોષાઈ જાય કે પાણી ભરાયેલું રહેશે. કેટલાક લોકોને એવો પણ અનુભવ છે, મારી ખેતીની અંદર હું જમીનમાં જ્યાં ડાંગરનો પાક કરું છું ત્યાં વરસાદનું પાણી ભરાવાથી 15 દિવસ સુધી સતત ખાલી નથી થતું, 15 દિવસ સુધી ત્યાં પાણી સંગ્રહેલું રહેશે. અને કેટલાક ખેડૂતોને એવું હોય છે કે નિતાર વાળી જમીન કાં તો એને શોષાઈ જાય એવા પ્રકારની જમીન હોય તો પાણીની જરૂરિયાત મુજબ જમીનની અંદર શોષાઈ જાય, આવા પ્રકારે એનો ખેડૂતને પોતપોતાની જમીન અનુકૂળતા એ ખ્યાલ આવી જતો હોય છે. ઘણી કાળી જમીનમાં આ એકદમ તિરાડ પડીને પાણી નીચે જતું રહેતું હોય છે, કેટલીક જમીનમાં માટી ચીકણી વાળી હોય તો એ પાણી ઉપરના ઉપર રહેતું હોય છે, એટલે એમાં જીવાતની શક્યતા આવવાની શક્યતાઓ પણ રહેલી હોય છે. આવી રીતે હોય છે. ડાંગરનો પાક જે તમે તૈયાર કરો એમાં તમે કે છાણિયું ખાતરની વાત કરી કે છાણિયું ખાતર દરેક ખેડૂત ભરતા હોય એ ઓછું રાખવું જોઈએ, તો એ ક્યુ ક્યુ ખાતર આપો અને ક્યાં ક્યાં સમયે આપો તમે? છાણિયું ખાતર અમે વાપરતા પહેલા સૌથી ધરું વાળું તૈયાર કરીએ, એમાં DAP નાખીએ પાયાનું ખાતર તરીકે. ત્યારબાદ ફેર રોપણી કર્યા બાદ એક અઠવાડિયાની અંદર થોડું યુરિયા ખાતરનો એક ડોઝ આપીએ છીએ, અને એની સાથે કોઈ ખેડૂતો DAP ને યુરિયા બંને ભેગું આપે છે. ડાંગરમાં 2 હપ્તા કે 3 હપ્તા ખાતર નાખવાની કોઈ જરૂર નથી, જેટલું બને એટલું ઓછું ખાતર નાખો તો વધારે સારા પ્રમાણમાં ડાંગરનો ઉતારો આવી શકે, અને વધારે પડતું ખાતર નાખવાથી ડાંગર પાકવાના કંટીના સમયે બગડી જતી હોય છે અને એને રોગ આવવાની શક્યતાઓ પણ વધુ હોય છે, જેથી કરીને યુરિયા ખાતરનું પ્રમાણ ઓછું રાખવું. બિલકુલ ચંદ્રકાંતભાઈ, સવાલ મને એ થઈ રહ્યો છે કે ડાંગર તો એટલા બધા ચોખા જે માર્કેટમાં અવેલેબલ છે, ઘણી બધી જાતના, ઘણી બધી પ્રકારના પોતપોતાની ખાસિયતો ધરાવે છે, પણ સૌથી વધારે પ્રિય બાસમતી જે આવે છે એ છે. સામાન્ય જે રાઈસ છે એમાં અને બાસમતીમાં ફરક શું છે? બાસમતી ચોખા એટલે એને સેન્ટેડ ચોખા પણ કહેવામાં આવે છે, એટલે સુગંધીદાર ચોખા, એટલે ઘણી વાર બાસમતીનું નામ સેન્ટેડ બાસમતી પણ હોય છે. સામાન્ય રીતે એ નોર્થ ઇન્ડિયામાં એટલે કે પંજાબ છે, હરિયાણા છે, પછી તરાઈ પ્રદેશ છે, ત્યાં આગળ આ બાસમતી થાય છે અને
ત્યાંનું હવામાન એને અનુકૂળ થાય છે. એટલે સૌથી મહત્વની વસ્તુ આપણે ત્યાં અહીંયા આગળ બહુ સક્સેસ, આપણે ઘણા બધા ખેડૂતોએ ટ્રાય કરી પણ એ ટાઈપનું કામ થતું નથી અહીંયા. અને બીજું જે બાસમતી ચોખાને જે પ્રોસેસિંગ કરવાની જે મશીનરીઓ છે એ સ્પેશિયલ ટાઈપની હોય છે, કારણ કે એની અંદર લાંબા દાણાને જુદા પાડવાના હોય છે. એમાં સૌથી લાંબા દાણા હોય છે એને એ ગ્રેડ આપવામાં આવે છે, પછી બી ગ્રેડ આપવામાં આવે છે. તો આ જેટલા લાંબા દાણા હોય એ પછી ફૂલતા હોય છે અને તમે ગણી શકો એટલા છૂટા દાણા, આમ ભેગા લોંદા જેવા નથી થઈ જતા બાસમતીમાં, તો આ છૂટા છૂટા રહે છે અને એનો એક ટેસ્ટ અલગ હોય છે. સામાન્ય રીતે બિરિયાની બનાવવામાં હૈદરાબાદી બિરિયાની પ્રખ્યાત છે, નોન વેજ વેજીટેરિયન બિરિયાની, એ બધામાં આ ચોખાનો ઉપયોગ ખૂબ થાય છે. ચાઇના, જાપાન, મલેશિયા અને બીજા સમગ્ર એશિયા કન્ટ્રીના દેશોમાં ચોખાનું ઉત્પાદન થાય છે અને ખોરાકમાં એનો ઉપયોગ થાય છે. ઇવન હું આફ્રિકામાં મેં ગયો છું અને ત્યાં જોયું, એ લોકોનો મુખ્ય ખોરાકમાં પણ ચોખા જ છે. તો એ ચોખા એ અત્ર તત્ર સર્વત્ર જેવું છે. અને બીજી વાત, જે ભાઈએ વાત કરી છાણિયા ખાતરની, એવું નથી, છાણિયું ખાતર કોવાયેલું 6% હશે તો કોઈ નુકસાન થશે નથી. જીવાતનો ઉપદ્રવ થવાનું કારણ સમજો કે આપ જનરલી એને ઊંચી થવા માટે, એની ફૂટ વધારવા માટે ખેડૂત નાઇટ્રોજનનો ઉપયોગ એટલે કે યુરિયાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને ડાંગરને યુરિયા પસંદ છે, એને પોતાને નાઇટ્રોજન યુક્ત ખાતર મળે તો એને મજા આવે છે. તો આનું જેટલું તમે પ્રમાણ વધારે નાખવામાં આવે એટલે શું, એની ગ્રીનરી થાય. ગ્રીનરી થાય એટલે ભેજવાળા વાતાવરણમાં જીવોની ઉત્પત્તિ થતી હોય છે. હવે એ ઉત્પત્તિ થાય એટલે એને ખોરાક તો જાય જોઈએ, તો એનો ખોરાક જે લીલાશ પર તો ફર્સ્ટ ક્લાસ છોડ છે તો રસ એમાંથી એને પ્રાપ્ત થાય, એટલે એનો એટેક એની ઉપર થતો હોય છે. એટલે આ વસ્તુને સમજવી પડે આપણે. અને એટલા માટે પહેલેથી જો સારી એને માવજત કરવામાં આવે અથવા તો એના પ્રિકોશન રૂપે ઓર્ગેનિક દવાઓ પણ છાંટવામાં આવે, ઝેરી દવાઓ ના વાપરવી હોય તો તમારે આ પ્રોબ્લેમ ઓછો થઈ જશે. જી બિલકુલ, કંચનભાઈએ કીધું ને એના ઉપરથી મને એક વાત યાદ આવી. એમને કહ્યું કે ખાતર જે છાંટવાનું હોય છે એમાં ખાતર આપતા હોય તો જ્યારે પણ યુરિયા કે કોઈ પણ ખાતર આપવાની વાત હોય ત્યારે ખેડૂતોને એવું જ કહેવામાં આવતું હોય કે જે રીતે બને ત્યાં સુધી છોડના મૂળ સુધી એ ખાતર પહોંચે ને એવો પ્રયત્ન થાય. પાણી ભરેલું છે જ્યારે, એમાં જ્યારે તમે ખાતર નાખો છો તો એનો અર્થ એવો થયો કે છોડને જોઈએ છે તો જવાનું જ છે, પરંતુ પાણીમાં વધારે વેડફાટ પણ થશે કારણ કે બાષ્પીભવન પણ થશે પાણીનું, તો વધારે ખાતર જોઈએ એવું ખર્ચ વધી જાય એવું બને ખરું? કેટલાક ખેડૂતો એવું કરતા હોય છે કે અત્યારે આપણી ક્યારી વાળી ડાંગર હોય અને ક્યારીની અંદર ફૂલ પાણી ભરેલું હોય અને ત્યાં આગળ ખાતરનું જો પ્રમાણ એ વાપરવામાં આવે તેવા સમયે, તો જેથી કરીને એ ખાતર વેડફાટ થવાની શક્યતાઓ રહેલી એવું અમને જણાય છે. કારણ કે પાણીનું પ્રમાણ ઓછું કરી અને ભેજ સંગ્રહ શક્તિના કારણે જ ખાતર ઓગળી જાય એ રીતે એને ખાતર આપવામાં આવે તો વધારે સારું એવું અમારું માનવું છે. બિલકુલ બેન, આ પ્રશ્નનો જવાબ હું આપીશ. જી જી, એકચ્યુઅલી ડાંગરની અંદર શું છે કે જે ખાતર પાણી, તમે જે વાત કરી કે પાણી નાખો એટલે ઓગળી જાય ને એનું મહત્વ ના રહે અથવા તો જમીનમાં ઉકળી જાય કે બાષ્પીમાં, એ વાત તમારી સાચી છે. એટલા માટે પાણી ખાતર 3 હપ્તાથી જ આપવાનું હોય છે અને અમે ખાસ કરીને નાઇટ્રોજન જે 40% પહેલા વાવતા સમય, ત્યાર પછી એની ફૂટ આવે તે સમય અને છેલ્લે કંઠી આવે તે સમય, એવી રીતે 40-40-20% એ રીતે ડિસ્ટ્રીબ્યુશન કરીને જ ખાતર આપવાનું હોય છે. એટલે તો શું કે ડાયરેક્ટ છોડને મળે. હવે પાણીનો તો કોઈ બીજો ઉપાય નથી, પાણી વગર તો ડાંગર થવાની જ નથી, એટલે પાણીનો બીજો કોઈ ઉપાય નથી. એટલે આ આ વૈજ્ઞાનિકો આ સિસ્ટમ ડેવલપ કરેલી છે. જી બીજું તમે કઈ પૂછતા? જી મને એક સવાલ એ થઈ રહ્યો છે, એક ખેડૂતનો પણ સવાલ આવ્યો છે
ડાયાબિટીસ હોય એમને ચોખા ખાવા માટે મનાઈ કરવામાં આવે છે. ખરેખર ચોખા એ ડાયાબિટીસ ને અસર ખરે કરે? ચોખા એમને જે આપણે અત્યારે કોસ્મેટિક ચોખા એટલે બહુ સફેદ ફૂલ એકદમ ચોખા હોય એ ખાવાનું પસંદ કરતા હોઈએ છે, પણ એ ચોખામાં એકચ્યુઅલી જયારે ચોખા તૈયાર થાય એટલે ડાંગર માંથી ત્યારે એની ઉપર જે ફોતરી હોય છે એને કુસકી કહેવામાં આવે છે. એ કુસકી કાઢી નાખ્યા પછી એની અંદર બ્રાઉન ટાઈપના ચોખા હોય અથવા તો બીજા કોઈ કલર બે ત્રણ જાતના હોય, પણ એ જે ફિલ્મ ટાઈપના પતલું આવરણ જે છે એની અંદર પ્રોટીન્સ હોય, કાર્બોહાઈડ્રેટ હોય, ફાઈબર હોય, એ સૌથી ઉપયોગી છે શરીર માટે. પણ આપણને તો સરસ વસ્તુ દેખાવાની હોય એ જ ગમતી હોય છે, એટલે ચોખા અને પોલિશ કરીને વેપારીઓ કે મિલવાળા આપણને આપે તો એ ગમે, પેલા ચોખા ના ગમે બ્રાઉન કલરના. પણ હવે ધીરે ધીરે આ કોન્સેપ્ટ લોકો સમજતા થયા ને બ્રાઉન ચોખા મોલમાં પણ હવે મળતા થઈ ગયા છે. જી, અને એવું નથી કે ડાયાબિટીસ ની અંદર ન ખાઈ શકાય, પણ એને એક કપ તમે જો રોજ એક કપ એટલે એક બાઉલ જેટલાથી વધારે ચોખા નહીં ખાવ તો નુકસાન નથી કરતા. અને એ પચવામાં હલકા હોય છે, જયારે કોઈ ડોક્ટર બીમાર હોય ત્યારે એને ડોક્ટર એમ કે ખીચડી ખવડાવજો તો ખીચડીમાં તો ચોખા જ હોય મોટા ભાગે, એમાં નિદાન હોય તો એ એટલા માટે કે એનો ખોરાક એના આંતરડામાં પચી જાય. એટલે આ પાંચ સુપાચ કાર્બોહાઈડ્રેટ છે. જે રીતે દરરોજ અલગ અલગ પાક વિશે આપણે વાત કરતા હોઈએ, અલગ અલગ પાકની માહિતી મેળવીએ ત્યારે એના ફાયદા પણ આપણે જોતા હોઈએ, ઘણા એવા સવાલો હોય રોજિંદા જીવનમાં જેના વિશે આપણે હકીકતની ખબર જ નથી હોતી કે એ શું છે. જેમ કે આજનો સવાલ હતો ડાયાબિટીસ માટે ચોખા. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે પાક વિશેનું વાવેતર હોય તો એ વાવેતરની તમામ માહિતી તો હોય છે, પરંતુ એ ખાઈએ તો એ ખાવા માટે એમનું ફાયદા અને નુકસાન એ સૌથી મહત્વ ધરાવે છે. આવતીકાલે ફરી તમે મળીશું કોઈ નવા મુદ્દા સાથે, નવી માહિતી સાથે. જોતા રહો બુલેટિન ઇન્ડિયા. નમસ્કાર.